ની ઘટનાને લઈને રાજ્યમાં તબીબોનો સતત પાંચમા દિવસે વિરોધ. સુરતમાં પાંચમા દિવસે તબીબો અને તબીબી વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. સિવિલ હોસ્પિટલ ગેટ પર બેસી તબીબો વિરોધ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે 500 થી વધુ ડોક્ટર વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તબીબો રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. તબીબોની સલામતી અને હોસ્પિટલને એરપોર્ટ કક્ષાની સુરક્ષા આપવાની માંગ થઈ રહી છે. જે ડોક્ટર સાથે ઘટના બની તેને લઈ સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. અત્યારે સુરતમાં આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે સુરતના સિવિલ હોસ્પિટલમાં જે તમામ રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે જુદા જુદા પ્લેકાર્ડ બેનરો સાથે પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે તેઓને કડી સુરક્ષા મળવી જોઈએ અને જે રીતે ઘટના બની છે તેમાં પણ યોગ્ય ન્યાય મળવો જોઈએ તે માંગ સાથે અત્યારે આ પાંચમા દિવસે તમામ જે ડોક્ટર છે તે અત્યારે આવી રીતના હડતાલ ઉપર ઉતર્યા છે. આજે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ બંને જે સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે અત્યારે અહીં ભેગા થઈ રહ્યા છે અને 500 થી વધુ ડોક્ટરો એક થઈને સિવિલ હોસ્પિટલથી કલેક્ટર સુધી આજે ન્યાય યાત્રા પાછી એ કરવાના છે. જે રીતે અત્યારે 5 દિવસથી આ ડોક્ટરો અહીં ભેગા થયા છે તેને લઈને ક્યાંક દર્દીઓને પણ હાલાકી થઈ શકે તેવી સ્થિતિ પણ, જો કે ઇમરજન્સી સેવા શરૂ રાખવામાં આવી છે. ત્યારે આપણી સાથે જે હડતાલ પર ઉતરેલ રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની સાથે વાત કરીશું. બેન, આપ જણાવશો મહિલા સાથે જે ઘટના બની કોલકાતામાં, ત્યારબાદ સતત અહીં વિરોધ થઈ રહ્યો છે, શું માંગ લઈને બેઠા છો? આજે પાંચમો દિવસ છે, શું છે પ્લાનિંગ આગળનું? અમારી પહેલી માંગ તો એ છે કે એ જે મહિલા જોડે થયું છે એને જસ્ટિસ મળે. બીજું કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે છે એનું ઇમ્પ્લિમેન્ટ થાય અને હોસ્પિટલમાં જે સિક્યોરિટી વધારવામાં આવે. અમારી સ્પેસિફિકલી એ મહિલા નહીં, એટલે દર દિવસે અહીંયા કશું ને કશું થતું રહે છે, કોઈના ને કોઈના જોડે આવા ઇન્સિડન્ટ બનતા રહે છે. તો અમે ઈચ્છીએ છીએ કે આખા દેશની જેટલી મહિલાઓ છે બધાને સિક્યોરિટી મળે, પણ હોસ્પિટલમાં પણ સિક્યોરિટી વધારવામાં આવે. કેમ કે જો ડોક્ટરને બચાવશો તો ડોક્ટર તમારી સેવા કરી શકશે. તમે જણાવશો આજે પાંચમો દિવસ છે, પાંચમા દિવસે કઈ રીતે આજે ભેગા થયા છો અને શું પ્લાનિંગ છે આગળ તમારે હડતાલ? જી, આજે પાંચમો દિવસ છે અને આજના દિવસમાં તમે જેમ જોઈ શકો છો કે બધા મહિલા તબીબ પોતાની સુરક્ષા પોતે કેવી રીતે કરી શકે એની પણ એક વિચારોની આપ લે ચાલી રહી છે. ત્યારબાદ સ્મીમેર અને અમારી કોલેજના ડોક્ટર્સ સંયુક્ત રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને આ પ્રકારનું આજે અમે લોકોએ અમારી માંગણીઓ જે જવાબદાર વ્યક્તિઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું અને અમારો એક વિરોધ દર્શાવવાનું આજે નક્કી કર્યું છે. પછી આગામી દિવસોમાં કઈ રીતનું રહેશે, ખાસ કરીને જે માંગ છે તે કઈ રીતની છે અને કઈ કઈ રીતે ત્યાં રજૂઆત તમારી પહોંચી શકે એને લઈને કરી રહ્યા છો? જી, જેમ આગળ તમને જણાવ્યું, માંગ એ જ છે કે જે પીડિતા છે એને તુરંતમાં તુરંત ન્યાય આપવામાં આવે. અમે સુપ્રીમ કોર્ટના આભારી છીએ કે એમણે આ કેસ સામેથી લીધો છે અને આજે એમનું હિયરિંગ પણ છે. ત્યારબાદ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ જે કાયદો બનવાનો હજુ બાકી છે, એનું વિધેયક આવી ગયું છે પણ જો કાયદો નથી બને તો સરકાર વહેલી તકે એને કાયદો બનાવે અને લાસ્ટ કે બધા જ હોસ્પિટલ કેમ્પસમાં પ્રોપર સીસીટીવી લાઇટિંગ અને પ્રોપર બધા સિક્યોરિટી બાઉન્સર્સ વગેરેની જોગવાઈ કરવામાં આવે. બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ તમામ ડોક્ટરો જે છે તે હડતાલ પર ઉતર્યા છે, તેઓની જે માંગ છે કે તેઓને પ્રોટેક્શન મળવું જોઈએ, સુરક્ષા ખાસ મળવી જોઈએ અને તે માટેનો જે કાયદો તૈયાર થઈ રહ્યો છે તે જલ્દીથી અમલ થાય. સાથે સાથે જે કોલકાતામાં જે મહિલા તબીબ સાથે જે ઘટના બની તેને ઝડપથી ન્યાય મળે તે માંગ હાલ તેઓ કરી રહ્યા છે અને તેને જ લઈને આજે પાંચમા દિવસે આ તમામ ડોક્ટરો એક થયા છે અને પાંચમા દિવસે પણ આ હડતાલ યથાવત રાખી છે અને આજે તો સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી સિવિલ અને સ્મીમેર તમ બંનેના તબીબો એક થઈને 500 થી વધુ ડોક્ટરો રેલી કાઢી ફરી એક વખત આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત.